હું આદર્શ છું રાકેશ ચાંગેલા વિદ્યાર્થી મિત્રો આજે આપણે વિજ્ઞાન વિષયમાં પ્રયોગની વાત કરવાની છે આજે આપણે પ્રયોગ નવું વાત કરવાની છે એનો હેતુ આ રીતે છે ભૂમિમાં ભેજ સ્વરૂપે પાણી રહેલું છે તે દર્શાવવું ભૂમિ એટલે જમીન સાધનો છે કસ્ટનળી બંસન બર્નર સ્ટેન્ડ ભૂમિનો નમૂનો ભૂમિનો નમૂનો એટલે માટીનું ઢેફું કાળી માટીનું ઢેફું લેવાનું છે એને આપણે ભૂમિના નમીન તરીકે ઓળખશું હવે સાધનો આ રીતે પ્રયોગ છે એ આ રીતે આપણે કરવાનો છે તો એક ઉત્કલન નળી ઉત્કલન નળી એટલે એક વ્યવસ્થિત કસનળી કસનળી કેવી કે જે ગરમ કરવા માટે બનાવી હોય કસનળી અને આપણે ઉત્કલન નળી તરીકે ઓળખશું સારી જાતનો કાચ હોય અને તૂટે નહીં એવી હોય બરાબર એટલે ઉત્કલન નળી એટલે કસનળી જ છે બીજું કાંઈ નથી પણ સારી જાતની હવે આપણે વાત કરીએ કે ઉત્કલન નળી લઈ અને એને સ્ટેન્ડમાં ગોઠવવાની ઉત્કલન નળીને લઈ સ્ટેન્ડમાં ગોઠવી અને એની અંદર કાળી માટીનું ઢેફું હોય એનો ભૂકો કરી અને એ માટી ઉત્કલન નળીમાં ભરવાની જો આ દેખાડી ભૂમિનો નમૂનો છે ને અહીં સુધી માટી ભરવાની ત્યારબાદ જે બંસન બર્નર છે ને ધીમા તાપે ચાલુ કરવાનું એટલે ઉત્કલન નળી છે એ ગરમ થશે ઉત્કલન નળી ગરમ થશે એટલે થોડી વાર પછી અહીંયા ઉત્કલન નળીના ઉપરના ભાગમાં પાણીના ટીપા જોવા મળશે અને એ પાણીના ટીપા છે એ શું બતાવે છે ક્યાંથી આવ્યા તો કે આ ભૂમિનો નમૂનો છે એની અંદરથી પાણી છૂટવું અને એનું બાષ્પીભવન થઈ ઉપર જઈ ઠંડુ પડીને અહીંયા દિવાલમાં ચોંટી ગયું એટલે આ ઉપરથી આપણે કહી શકીએ કે ભૂમિમાં ભેદ સ્વરૂપે પાણી રહેલું છે બરાબર હવે આ પત્તી જોઈ કે સૌ પ્રથમ એક ઉત્કલન નળી લો તેમાં ભૂમિનો થોડો નમૂનો નાખો અને બંસન બર્નરની જોત પર ગરમ કરો થોડીવાર પછી ઉત્કલન નળીની ઉપરની સપાટીનું અવલોકન કરો હવે અવલોકન ઉત્કલન નળીના ઉપરના ભાગમાં ટીપા બાજેલા જોવા મળે છે અને નિર્ણય ભૂમિમાં ભેદ સ્વરૂપે પાણી રહેલું છે આપણે જ્ઞાન ચકાસણી જોવાની છે એમાં વિકલ્પ પહેલો પ્રશ્ન વિકલ્પ પડો છે ભૂમિના કયા સ્તરમાં સેન્દ્રિય પદાર્થો ઓછી માત્રામાં અને ખનિજ દ્રવ્યો વધુ માત્રામાં હોય છે તો એમાં સી સ્તર આવશે કયા પ્રકારની ભૂમિના કણો વચ્ચેથી પાણી સરળતાથી નીચે આવે છે તો એમાં સી ઓપ્શન આવશે રેતાળ ભૂમિ કયા પ્રકારની ભૂમિ માટલા રમકડા વગેરે બનાવવા માટે ઉપયોગમાં લેવાય છે તેમાં બી છે તો ચીકણી ભૂમિ કયા પ્રકારની ભૂમિ ઘઉં અને ચણાના પાક માટે યોગ્ય છે તો ચીકણી અને ઘોરાળું પછી કયા પ્રકારની ભૂમિની જલધારણ ક્ષમતા સૌથી વધુ છે તો એમાં ચીકણી ભૂમિ આવશે નીચેના વિધાનો ખરા છે કે ખોટા એ જણાવવું છે ગોરાળું ભૂમિ પાક ઉગાડવા માટે ઉત્તમ છે તો સાચું છે રેતાળ ભૂમિ રેતી માટી અને કાંપની બનેલી છે તો ખોટું છે રેતાળ ભૂમિમાં કળણ જોવા મળે છે તો ખોટું છે સેન્દ્રીય પદાર્થો એટલે શું ભૂમિમાં રહેલા સડેલા મૃત ઘટકોને સેન્દ્રીય પદાર્થો કહે છે ભૂમિના બંધારણના ઘટકો જણાવો ભૂમિના બંધારણના ઘટકો કાંકરી રેતી માટી અને સેન્દ્રીય પદાર્થો છે ભૂમિનું ધોવાણ એટલે શું પવન અને વરસાદના પાણીના પ્રવાહથી ભૂમિના ઉપરના સ્તરના કણો છૂટા પડી દૂર ઘસડાઈ જવાની ક્રિયાને ભૂમિનું ધોવાણ કહે